हेलो माय डियर स्टूडेंट, माय नेम इज छाया अमृतिया। आज आप शीखीशू चेप्टर 11। तो चेप्टर 11 शीखिए पहला एक सरस मजानी बात करूँ। अपनी लाइफ में अपने जे पूजनीय गणी एवं व्यक्ति कोण? तो प्रथम पूजनीय आपणे कहीए तो ईश्वर। एनाथी बीजा नंबर आए जो तो कि आपणा माता पिता। हवे माता छे एनी तो आपणे मतलब बात जाणी छे के माँ माटे जेटला शब्दों लखीए एटला ओछा छे, परंतु पिता आज सुधी पप्पा माटे शब्दों छे ओछा बन्या छे। मतलब के पप्पा माटे कोई लेख लखेलो नथी होतो। माता माटे जो कहेवामां आवे तो अनगणत कहानीओ बनावी जाए अथवा तो लखी जाइए, पण पिता माटे जे शब्द लखवो होय तो पिता माटे ए शब्द एटला बधा मळता नथी। हवे जोईए आपणे तो माता छे आपणी साथे सतत संकળાયેલી રહે છે। સતત એટલે કે સવારથી લઈને સાંજ સુધી આપણી સાથે માતા હોય છે। જ્યારે આપણું ભવિષ્ય બનાવવા માટે આપણા પિતા જે છે એ શું કરે છે? તો કે આપણી લાઈફ બનાવવા માટે પિતા છે એ પોતે સંઘર્ષ કરે છે। તો પિતા છે એ ક્યાંય દેખાતા નથી। હવે માતા છે એનું ગુણગાન ખૂબ ગાયા, માતા છે એના ગાવાય જોઈએ એવું ખોટું નથી। માં છે એના માટે આપણે હાર્ટલી વિચારવું જોઈએ, હાર્ટલી એનો પહેલાં વિચાર કરવો જોઈએ, પણ પિતા છે એની પણ એટલી જ રિસ્પેક્ટ હોવી જોઈએ। જો પિતા છે એક સાંભળતા જ આપણે વિચાર કરીએ તો પિતા છે આપણી જીદ પૂરી કરે, જ્યારે માતા છે એ પણ આપણી જીદ પૂરી કરે છે। પિતાની જ વાત કરીએ આપણે તો પિતાજી છે સવારમાં તમે સૂતા હોય ત્યારે ઉઠી, મતલબ કે તમે હજી સૂતા હોય ત્યાં પિતાજી છે એ સવારમાં ઉઠી અને ક્યાં જાય? તો કે પોતે કામ પર વયા જાય છે। એ કામ શા માટે કરે છે ખબર તમને? આપણું ભવિષ્ય સારું રહે, આપણું ભવિષ્ય સફળ થાય, આપણે એટલા માટે થઈને પોતે પોતાનો જે કેમ લાઈફ છે એ ઘસી નાખે છે પોતાની કામ કરવાની જિંદગીમાં। હવે સવારમાં પપ્પા વયા જાય છે એટલે પપ્પા સાથે આપણું એટલું બધું લાગણી એટલી બધી રહેતી નથી। બીજાનામાં લાગણી તો છે, પણ જેટલી માતા સાથે આપણે દિવસભર રહીએ છીએ એટલા પિતા સાથે રહેતા નથી। ત્યાર પછી સાંજે છે તો પિતા મોડા આવતા હોય તો સાંજે પણ આપણે સૂઈ ગયા હોય ત્યારે પિતાજી આવે। આમ પિતા સાથે રહેવાનો ટાઈમ જ આપણને ઓછો મળતો હોય છે। તો પિતા શું છે એ આજે આપણે પાઠ, મતલબ કે આપણું જે કાવ્ય છે એના થ્રુ આપણે સમજવાના છીએ। અને પિતાજી છે એ ક્યારેય જતાવતા નથી કે જે કેટલો પ્રેમ કરે છે, જ્યારે માતાનો વ્હાલ આપણને દેખાય છે। ક્યારેક પિતા, ઘણા પિતા સખત હોય છે કે જે ખીજાતા હોય, પણ ખીજાવા પાછળ પણ એનો પ્રેમ ખૂબ સરસ રીતે દેખાય છે। હવે એ પ્રેમ છે એ ક્યારેય દેખાતો નથી, પણ એનો પ્રેમ છે એ સાયલેન્ટ મોડમાં હોય, મતલબ કે દેખાય નહીં પણ છતાં એ પ્રેમ ખૂબ કરતા હોય છે આપણને। અને એની એના થકી જ આપણી લાઈફ છે। કોઈ પણ કાર્ય કરો સારું કે ખરાબ, ત્યારે પહેલાં મા બાપનો વિચાર કરવાનો કે આ કામ કરું છું એમાં ક્યારેય મારા મા અથવા તો બાપને ક્યાંય ખોટું તો નામ નહીં આવે ને, મતલબ એવું ક્યાંય ખરાબ કામ તો નથી કરતો ને? અત્યારે નહીં, ભવિષ્યની વાત કરું છું। ભવિષ્યમાં પણ તમારે પહેલાં પિતાજીનો, માતાનો વિચાર કરવાનો કે મારા માતા પિતાને ક્યારેય મારા થકી સાંભળવું તો નહીં પડે ને। ઇવન સ્કૂલમાંથી તમને રાવ આવે, ક્યારેક તમે તોફાન કરતા હોય, મસ્તી કરતા હોય તો પિતાજીને અથવા તો માતાને મમ્મીને બોલાવવામાં આવે, ત્યારે પિતાજી ડાટે, મતલબ ખીજાય છે। તો એ શા માટે ખીજાય છે? તમારા ભવિષ્ય માટે, તમે સારી રીતે રહ્યો, તમારામાં કંઈક સારા સંસ્કાર આવે એટલા માટે ખીજાય છે, નહીં કે એને મજા આવે છે એટલા માટે। તો આ પિતાજી છે એ કેવા છે? કોમળ હૃદયના છે પિતાજી। એમાંય દીકરી માટે તો પિતા મતલબ કે કોઈ એની સીમા નથી। દીકરી છે એના માટે કોઈ કે એક જગ્યાએ એવું મેં સાંભળેલું હતું કે કોઈ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તારી જિંદગી એટલે શું એમ, ત્યારે એ જે વ્યક્તિ છે એ પોતે કંઈ એક જ શબ્દમાં કહી દે છે, મારી જિંદગી એટલે મારા પિતા। માતાએ છે એવું નથી, પણ એને પોતાના પિતાને શા માટે કીધું? તો કે એની લાઈફ છે એ આખી આખી બરફ મતલબ ખર્ચી નાખી છે એના પિતાએ, એટલા માટે એનું ભવિષ્ય ઉજળું રહે। તમને ભણાવે છે શા માટે? એટલી મહેનત કરે છે પિતા, તમારે મમ્મી છે એ ઘરે કામ કરે છે, તમને સતત દિવસે ને રાત્રે ભણાવવા માટે આટલો પૈસો ખર્ચો કરે છે, તો શા માટે કરે છે? તમારું તમારી લાઈફ છે, તમારી લાઈફ એ આગળ જતાં ખૂબ સારી એવી રહે, તમે આગળ સારું એવું ભણો અને સારી રીતે તમે આગળ જાઓ, તમારી નોકરી હોય, તમારો ધંધો હોય, તમારો પોતાનો આવડત તમારામાં આવે, જે અત્યારે મજૂરી કરવી પડે છે તમારે કરવી ન પડે, તમે સ્માર્ટ કામ કરી શકો, એટલા માટે તમને અત્યારે પિતા છે પોતે ઘસાય અને તમને મહેનત, એ પોતે મહેનત કરે છે ને, તમને ઉજ્જવળ બનાવે છે। તો આજે આપણા જ પિતા જે છે એના વિશેની સરસ મજાની કાવ્ય છે એ આપણે ભણવાના છીએ। હવે
સાંભળતા જ મજા આવે એવું છે કે મારા પપ્પા પ્યારા, મતલબ મારા પ્યારા પપ્પા. હવે પિતા માટે એક દીકરી પ્રત્યેનો પ્રેમ અને એક દીકરા પ્રત્યેનો, આમ જોવા જઈએ તો કહેવાય કે માતાને છે ને એ દીકરો વધારે વાલો હોય, દીકરી કરતાં ઓછો, પણ એ કહેવત જ છે ખાલી, બધા માટે લાગણી એટલી જ હોય છે. પરંતુ દીકરી છે એનો ને પિતાનો પ્રેમ છે એ અલગ જ હોય છે, અનેરો હોય છે. જ્યારે દીકરી કહેતી હશે પિતાને કે પિતાજી મને આ જોઈએ છે, ત્યારે પિતાજી કંઈ પૂછશે નહીં, પહેલાં લઈ આવી દેશે. જે દીકરો માગશે ત્યારે માતા કરે છે, તો બેયને પ્રેમ સરખો જ મળી રહે છે માતા અને પિતાનો. ક્યાંય એવું નથી હોતું કે મમ્મી ઓછું કરે ને પપ્પા ઓછું કરે, પણ એ કહેવત છે અને લાગણીઓના જે વહેતા પુલ છે. એટલા માટે મૂલ્ય, પિતૃ પ્રેમ, ચરિત્ર ઘડતર અને સ્વયં ફૂલણા, મતલબ કે પોતાના જ પિતાના જે ભાવ છે એનું કહે છે, મતલબ કે પિતા માટેનો દિવસ જે આવે એની વાત કરે છે અહીંયા આ પાઠની અંદર, સોરી આ કાવ્યની અંદર. સ્કૂલમાંથી આવે છે કોણ, તો કે લાલુ છે સ્કૂલમાંથી. રાહી દીદી, રાહી દીદી કાલે શાળામાં ફાધર્સ ડે છે, ઉજવણી છે, તો મારે પપ્પા પર કાવ્ય બનાવવું છે. મતલબ એમ કહે છે કે કાલે ફાધર્સ ડે છે, મતલબ પિતા માટેનો દિવસ છે, તો મારે કાવ્ય સરસ મજાનું બનાવવું છે એમ કહે છે. ફાધર્સ ડે, અરે વાહ સરસ, આપણી સાથે મળીને કાવ્ય બનાવીશું, મતલબ ચાલ આપણે બંને સાથે મળીને કાવ્ય બનાવીએ, હવે સરસ મજાનું કાવ્ય બનાવે જો. એના પિતાજી જે જે એ વસ્તુ એની માટે કરે છે ને એ બધું એ કાવ્યમાં લખે છે, અને આમાં મળતું આવશે. તમારી સાથે પણ તમારા પિતા જે જે કરતા હશે એ બધું તમને આમાં મળતું આવશે. ઘણું બધું એવું હશે કોમન કે જે તમારા પિતા પણ તમારી સાથે કરતા હશે, તમારી સાથે પણ આ જ રીતે રહેતા હશે, બિહેવ કરતા હશે, એ બધું આમાં આવશે. મારી સાથે મસ્તી કરતા હસતા રમતા મારા પપ્પા મને ખૂબ પ્યારા, બહુ પ્યારા છે. શું કહે છે, મારી સાથે મસ્તી કરે છે, મારી સાથે હસે છે, રમે છે, ઇવન તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. તો કહે છે કે મારા પપ્પા છે એ મને ખૂબ પ્યારા છે એમ કહે છે. પપ્પા કોને પ્યારા ન હોય, બધાને પ્યારા હોય. વહાલ ભર્યા સાદે બોલાવતા મારા પપ્પા મને ખૂબ પ્યારા, મતલબ બહુ પ્યારા છે, બહુ એટલે ખૂબ. એમ કહે છે વહાલ ભર્યા સાદે, મતલબ લાગણી છે એની અંદર, પ્રેમથી મને બોલાવે છે એમ કહે છે. વહાલ ભર્યા સાદે, મતલબ પ્રેમથી મને બોલાવતા સાદ પાડીને એમ. પાસે બેસી મને ભણાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. જો અહીંયા હું તો અહીંયા એક ટીચર તરીકે છું, પણ મને આ એક પોએમની લીટી સાંભળતા જ મને મારા પપ્પાનું, મને મારું જે લાઈફ છે હું બાળપણમાંથી એ મને યાદ આવે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મને મેથ્સના સમ ન આવડતા, ત્યારે મારા પપ્પા છે જે એ મારી બાજુમાં બેસતા અને મને સમજાવતા. હજી હાલની તકમાં હું તો અત્યારે મોટી થઈ ગઈ છું, એક શિક્ષક તરીકે છું, છતાં પણ મને જ્યારે જ્યારે જરૂર પડે મારા પપ્પા પાસે શીખવાની, ત્યારે મારા પપ્પા મારી બાજુમાં બેસે છે અને મને શીખવાડે છે. તો જો મને આટલી મદદ કરતા હોય તો તમે તો નાના છો, તમારી તો ખૂબ મદદ પપ્પા કરી શકે, ઇવન તમને ના ફાવતું હોય ત્યારે તમારે પણ કહેવાય. તો એ કહે છે કે મારી પાસે બેસીને ભણાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. મને મારો એ જે કિસ્સો છે એ યાદ આવી ગયો છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પપ્પા પણ મને બાજુમાં બેસાડી પ્રેમથી સમજાવતા કે આ છે એ સમ આ રીતે થાય, જે રીતે એ સમ થતો એ રીતે એ રીતો અલગ અલગ રીત બધી કરી અને મને સમજાવતા હતા. ભૂલ થાય તો પ્રેમથી સમજાવતા, જ્યારે હું પણ એમ જ કહું છું કે મને ભૂલ થતી જ્યારે દાખલામાં, ત્યારે મતલબ મેથ્સના સમમાં, ત્યારે મને પણ પ્રેમથી સમજાવતા. એક વાર સમજાવે, બે વાર સમજાવે, ત્રણ વાર સમજાવે, જેટલી વાર મને ન આવડ્યું એટલી વાર મારા પપ્પાએ મને સમજાવ્યું હતું. તો તમને પણ આવી ઘણી બધી હશે કે જે તમને શીખવાડ્યું હોય, સમજાવ્યું હોય. મારા પપ્પા મને બહુ પ્યારા છે. રવિવારે ફરવા લઈ જતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. એક દિવસ તો એવો જ હોય કે અહીંયા રવિવારનું કીધું છે, પણ મંથમાં ઇવન તમને લઈ જતા હોય, ક્યારેક ક્યારેક વીકમાં લઈ જતા હોય, તો શું કહે છે કે મારા પપ્પા મને રવિવારે છે, આ જે બાળક છે લાલુ એના પપ્પા એને રવિવારે લઈ જાય છે, એટલા માટે એને રવિવારનું કીધું છે. ભેળને આઈસ્ક્રીમ ખવડાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે, મતલબ ભેળ અને આઈસ્ક્રીમ મારા પપ્પા છે એ ખવડાવતા મને બહુ પ્યારા છે એમ કહે છે. જાત જાતના રમકડા અપાવતા મારા પપ્પા મને બહુ પ્યારા છે, મતલબ ઘણા બધા રમકડાઓ મને અપાવતા હતા એમ કહે છે. મારા પપ્પા મને બહુ પ્યારા છે. હું જે કહું કંઈ માગું તે લઈ આપતા, મતલબ કે હું જે માગું ને એ મને લઈ આપતા. જ્યારે હું પણ નાની હતી ત્યારે અમે જ્યારે મેળામાં જતા ત્યારે હું મારા પપ્પાને કહેતી કે મારે કિચન સેટ લેવો છે, તો મારા પપ્પા મને ક્યારેય ના ન પાડતા, મને લઈ દેતા. જેટલી વાર હું મેળામાં જાઉં, ઇવન જો એ એ ટાઈમ મતલબ કે એ સમયે હું બે વાર મેળામાં ગઈ હોય, ત્રણ વાર મેળામાં ગઈ હોય, તો હું ત્યારે કિચન સેટ લેવડાવતી, તો મારા પપ્પાએ ક્યારેય મને ના ન પાડી, મને લઈ દેતા. તો અહીંયા હું મારી વાત કરું છું, જેમ તમારા પણ આવા એવા ઘણા બધા કિસ્સાઓ હશે કે જે તમે યાદ કરી શકો. તો કહે છે હું જે કંઈ માગું તે લઈ આપતા મારા પપ્પા મને બહુ પ્યારા છે. મુજ પર હેતની હેલી વરસાવતા, મતલબ કે હેતની એટલે કે ખૂબ પ્રેમ કરતા, હેતની હેલી મતલબ કે અઢળક પ્રેમ કરતા એમ કહે છે. મારા પપ્પા મને બહુ પ્યારા છે. અહીંયા પપ્પાની વાત થઈ આપણે જોઈ બધાએ, અને આનાથી પણ જાજુ પણ લખી શકીએ આપણે, એવું જરૂરી છે, અહીંયા ઘણું બધું લખી શકીએ આપણે. પણ હવે આપણે જોઈએ ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ.
प्रश्न नंबर एक प्रश्नों उत्तर लखो यहाँ पहले क्वेश्चन है कि आ काव्य कोने उद्देशी ने लखायू है तो आपणे ऑफकोर्स खबर जे सांभळ्युं बधुं जोयुं अने समझ्या तो खबर पड़ी जाए छे कि आ काव्य छे पप्पा ने उद्देशी ने लखायू छे मतलब कि पिताजी जे छे आपणा पिता फाधर एना उद्देशी ने मतलब एने डेडिकेट करवामां आव्युं छे। पप्पा बाळक ने केवा सादे बोलावे छे तो पहली ज स्टांजानी बेली बीजी लीटी छे एमां आपेलुं हतुं कि पप्पा बाळक ने वहाल भर्या सादे बोलावे छे मतलब लागणी प्रेमथी बोलावता था एम। पप्पा बाळकने प्रेमथी केम समझावे छे तो आंसर आवशे पप्पा बाळकने भूल थाय तो प्रेमथी समझावे छे। रविवारे फरवा लई जता त्यारे पप्पा बाळकने શું શું લઈ આપતા હતા તો તમારે જવાબ લખવાનો છે। રવિવારે લઈ ફરવા લઈ જતા ત્યારે બાળક પપ્પા બાળકને જાત જાતના રમકડા લઈ આપતા હતા મતલબ કે જ્યારે રમવા બહાર લઈ જાય ત્યારે એને જાત જાતના રમકડા લઈ આપતા હતા એમ કે છે। બાળક પર પપ્પા કેવી હેલી વરસાવતા હતા તો આન્સર આવશે બાળક પર પપ્પા હેતની હેલી વરસાવતા હતા હેતની હેલી મતલબ કે ખૂબ અઢળક પ્રેમ કરતા હતા એમ। આ કાવ્યમાંથી કયું મૂલ્ય મળે છે તો જવાબ આવશે આ કાવ્યમાંથી પિતૃ પ્રેમનું મૂલ્ય મળે છે મતલબ કે પિતૃ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે આ કાવ્યમાં। હવે પ્રશ્ન નંબર બે ગ્રામર પાર્ટ આવ્યો હવે તો આવશે પપ્પા તો એનો સમાનાર્થી શબ્દ થશે પિતા પ્રેમ તો હેત અને ભૂલ તો દોષ। પ્રશ્ન નંબર ત્રણ વિરોધી શબ્દ લખો તો એમાં કાચું છે તો આવશે પાકું કોરું છે તો ભીનું નવું તો જૂનું પહેલું જો તમારી બુકની અંદર પહેલ લખેલું હશે એની જગ્યાએ તમારે રસ્વાવાળું કરી નાખવાનું છે લની નીચે અને લખવાનું છે પહેલું તો છેલ્લું પ્રિય તો અપ્રિય અને વહેલું તો મોડું। ત્યાર પછી જાતિ બદલવાની છે જો ખાસ ધ્યાન રાખજો એક્ઝામની અંદર જ્યારે હવે પછી આવશે ત્યારે તમારે આ આવશે તો માતા છે તો એની જાતિ બદલીએ તો શું થશે પિતા થશે દેવ છે તો એની જાતિ બદલીએ તો દેવી થાય બાપ છે તો એની જાતિ બદલીએ તો માં થાય વર છે વર મતલબ કે દુલ્હે રાજા હોય એને વરરાજ હોય એની વાત કરશે વર છે તો સામે આવશે વધુ મતલબ કન્યા તમારે અહીંયા વર પૂછ્યું હોય તો વધુ જ લખવું પડે કન્યા ન ચાલે ઓકે। ત્યાર પછી બળદ તો ગાય આવશે વીર તો વીરાંગના આવશે સેવક તો સેવિકા પાડો તો પાડી। હવે અહીંયા ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ પૂરી થઈ નીચેની જે બે એક્સરસાઇઝ આપેલી છે એ લખવાની નથી એ છોડી દેવાની છે એટલા માટે મેં અહીંયા લીધેલી નથી। હવે તમારે ટેક્સ્ટબુકની અંદર કમ્પલસરી પેન્સિલથી લખવાનું છે સારા અક્ષરે લખજો અને ન સમજાય તો એકવાર વિડીયો ફરીથી રિપીટ કરજો બધું સમજાઈ જશે। થેન્ક યુ।